નમસ્તે જય હિન્દ મિત્રો મિત્રો વિડીયોની અંદર તમને પસંદ આવે એવી જ ખબર છે એવી જ ઇન્ફોર્મેશન માહિતી છે હું આપવાનો છું બરાબર છે તો વિડીયોને લાઇક કરી દો અને શેર કરવાનું ભૂલશો નહીં જે મિત્રો તમારા તૈયારી કરે છે તમે એક સાથે મળીને તૈયારી કરતા હોય તો એમના માટે પણ એક ફાયદાની વાત છે તો મિત્રો સૌથી પહેલાં તમારી એક મિનિટ છે એ તમારા ફાયદાની વાત છે એને આપી દો તો આપણે જોઈએ વેલકમ ઓલ હું મયુર તમારું સ્વાગત કરું છું અને હું તમને અહીંયા જણાવવા માંગુ છું કે મારી પોતાની એક યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે ઇંગ્લિશ બાય મયુર સર જ્યાં તમને ફ્રીની અંદર અંગ્રેજીના જે વિડિયો છે ઇંગ્લિશ ગ્રામરના વિડીયો છે ઇંગ્લિશ વોકેબ્રીના વિડીયો છે તે તમને મળશે તો હમણાં ને હમણાં જ આ જે યુટ્યુબ ચેનલ છે તેને જોઈન કરો ઘણી બધી એ વસ્તુ છે જે તમને ઇંગ્લિશ અંગે નથી ખબર ઘણું બધું એટલું નોલેજ છે કે જે અંગ્રેજી અંગે તમે નથી જાણતા જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો ચેનલની લિંક તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને જે ચેનલનું નામ છે તે નામ છે ઇંગ્લિશ સર એક્ઝામ છે એસએસસી છે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ છે યુપીએસસી ની એક્ઝામ છે ક્લાસ ટેન એન્ડ ટ્વેલ્થ જનરલ ઇંગ્લિશ છે સ્પોકન ઇંગ્લિશ છે અદર ગવર્મેન્ટ એક્ઝામનું જે ઇંગ્લિશ હોય છે તો બધી એક્ઝામ માટે જે ઇંગ્લિશ છે હું ભણાવતો ભણાવું અને હમણાં ને હમણાં જ તમે જે યુટ્યુબ ચેનલ છે મારી જોઈન કરી લો તો ઘણી બધી વસ્તુ છે જે તમને ફ્રીમાં મળી શકે છે મારી યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે હાલમાં અવેલેબલ છે અને હજી આગળ વિડીયો આવશે એના રાઈટ તો ફટાફટ ને વિડિયો લાઈક કરી દો ને શેર કરી દો અને જે મારી પોતાની યુટ્યુબ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ સો મચ જય હિન્દ હવે મિત્રો આ ન્યૂઝ કટિંગ છે એની સાથે સાથે આ ફક્ત તમને અમુક સેકન્ડ માટે બતાવું છું કે આ ન્યૂઝ કટિંગની અંદર પણ છે અને તમને હવે હું ઓફિશિયલ આ જે પરિપત્ર છે ઓફિશિયલ પરિપત્ર આપણે ચેક કરીશું આ જે માહિતી તમે અત્યારે ન્યૂઝ કટિંગમાં શોર્ટમાં જોઈ રહ્યા છો એ જ છે આપણે ઓફિશિયલ જેનો પરિપત્ર છે એ જોવાના છીએ એડલાઇન્સ તો એવી જ છે મિત્રો કે બિન હથિયારી પીએસઆઈથી લઈ અનેક ભરતી ગોણ સેવાના બદલે ગૃહ વિભાગના હવાલે અને અહીંયા તમે જગ્યાઓ જોઈ શકો છો કે બાર હજાર બસો અઠ્ઠાણું જગ્યા સીધી ભરતીથી ભરવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ક્ષેત્રાધિકારની મુદત બહાર મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બરાબર બાર હજાર બસો ને અઠ્ઠાણું જગ્યાઓ મિત્રો માટે તો આ જે જગ્યાઓ છે આ જે તમે અત્યારે જોઈ શકો છો ઇન્ફોર્મેશન એનો જે ઓફિશિયલ લેટર છે એવા આપણે જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ઇન્ટેલિજન્સ ઓફિસર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ સંવર્ગોની વર્ગ ત્રણની જગ્યાઓ વિભાગના ભરતી બોર્ડ મારફતે ભરવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યક્ષેત્ર બહાર મૂકવા બાબત આ મિત્રો આ ઓફિશિયલ પરિપત્ર છે એનો વિષય છે બરાબર છે હવે આપણે જોઈએ આગળ મિત્રો ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગ આજે ચોવીસ નવ બે હજાર વીસ તારીખ છે રજૂ થયો હોય એ દિવસની આ તારીખ છે તો મિત્રો ઉપયોગ વંચાણે લીધેલ ક્રમાંક એક સામેના સામાન્ય વહીવટી વિભાગના તારીખ સત્યાવીસ સાત ઓગણીસો નવ્વાણુંના ઠરાવની જોગવાઈ અન્વયે વર્ગ ત્રણની ટેકનિકલ અને ટેકનિકલ સંવર્ગોની સીધી ભરતીની સઘળી કામગીરી ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ ગાંધીનગરને સોંપવામાં આવેલ હોય મંડળના ક્ષેત્ર અધિકારમાં આવતી તમામ જગ્યાઓ મંડળ મારફતે ભરવાની રહે છે પરંતુ વિભાગના નિયંત્રણ હેઠળના પીએસઆઈ ઇન્ટેલિજન્સ ઓફિસર એએસઆઈ પીએસઆઈ હથિયારી એસઆરપીએફ સંવર્ગોની ભરતી માટે પીએસઆઈ ભરતી બોર્ડ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ સંવર્ગોની ભરતી માટે લોકરક્ષક ભરતી બોર્ડની રચના વિભાગ દ્વારા કરવામાં આવેલ હોવાથી હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ઇન્ટેલિજન્સ ઓફિસર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ સંવર્ગની કુલ બાર હજાર બસોને અઠ્ઠાણું જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉક્ત સંવર્ગોની જગ્યાઓ વિભાગના ભરતી બોર્ડ મારફતે ઉક્ત જગ્યાઓને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ક્ષેત્રાધિકારની બહાર મૂકવા અંગેની બાબતે ઉપર વંચાણે લીધેલ ક્રમાંક બે સામે દર્શાવેલ ફાઇલ પર રજૂ થયેલ દસ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી તો મિત્રો હવે ગુણ બદલે બાર હજાર બસો અઠ્ઠાણું જગ્યાઓની સીધી ભરતી છે મિત્રો ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે બાર હજાર બસો અઠ્ઠાણું જે અલગ અલગ જે તમને જગ્યાઓ કીધી છે એ જગ્યાઓની જે ભરતી છે એ હવે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે હવે બીજો પોઈન્ટ જોઈએ તો ગૃહ વિભાગની દરખાસ્તના સંદર્ભમાં સરકારશ્રીની કાળજીપૂર્વકની વિચારણાના અંતે ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિનઅથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ઇન્ટેલિજન્સ ઓફિસર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ સમર્ગોની વર્ગ ત્રણની જગ્યાઓને નીચે જણાવેલ શરતોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મંડળના ક્ષેત્રાધિકારમાંથી બહાર મૂકીને વિભાગના ભરતી બોર્ડ દ્વારા સીધી ભરતીની પરવાની આથી સરકારશ્રીની મંજૂરી આપવામાં આવે છે બરાબર છે મિત્રો નીચે આ શરતો આપેલી છે તમે વિડીયોને પોઝ કરીને ચેક કરી શકો છો આ મિત્રો જે લોકો તૈયારી કરે છે અથવા તો નવી તૈયારી કરવા માગે છે એમને ખરેખર તૈયારી શરૂ કરી દેવી જોઈએ હવે એકસો એક ટકા આ જે નવી પોલીસ ભરતી છે એ આવશે સો ટકા ફાઇનલ આ ભરતી આવશે બરાબર છે તો જે લોકો તૈયારી કરતા હોય તો તૈયારી શરૂ રાખે જોબ કરતા હોય તો જોબની સાથે તૈયારી શરૂ રાખે અને જે લોકો નવા તૈયારી કરવા માંગતા હોય મિત્રો તો એ પણ કરી શકે છે એનું કારણ છે કે આ ભરતી છે મિત્રો એ કમસે કમ ત્રણ ચાર મહિનાની અંદર આવશે એવું ક્યારે લાગતું નથી કોઈ પણ ચાન્સ દેખાતા નથી કે ત્રણ ચાર મહિનાની કે પાંચ મહિનાની અંદર આ ભરતી આવશે તો મિત્રો તમારી પાસે હજી પણ સમય છે તમે આ પરીક્ષા માટે જો નવેસરથી કોઈ પણ લોકો તૈયારી કરવા માંગતા હોય તો હજી એ તૈયારી પૂરી કરી શકે છે સારી રીતે તૈયારી થઈ જાય એટલો સમય બાકી છે મિત્રો જે લોકોને લોલીપોપ લાગતું હોય અને તૈયારી ના કરવી હોય તો એમની મરજી છે પણ એક વાત જણાવી દઉં કે ચૂંટણી આવે છે તો સરકાર પોતાના સ્વાર્થ માટે પણ આ ભરતી છે એ કરશે તો મિત્રો જો સરકાર પોતાનો સ્વાર્થ જોતી હોય તો આપણા માટે પણ કરોયા મરો જેવી પરિસ્થિતિ છે કે ભરતીઓ એકવાર આવે છે પછી કેટલા વર્ષ સુધી નથી આવતી એ આપણે બધા જાણીએ છીએ બરાબર છે તો જો તક મળતી હોય તો એ તક માટે પહેલેથી એટલી સારી તૈયારી કરી લો કે એ તક મળે એટલે એને ઝડપી લો એટલે વર્ષો સુધી આપણે કોઈપણ ભરતીની કે નોકરી માટેની રાહ ના જોવી પડે મિત્રો ન્યૂઝ કટિંગની સાથે સાથે આપણે જોયું કે આ એનો ઓફિશિયલ છે એ પરિપત્ર છે બરાબર છે તો હવે ફાઇનલ છે કે ભરતી છે એ આવશે તો મિત્રો હવે વાત રહી કે તમે તૈયારી કરો છો તો ઘણી બધી પરીક્ષાઓ હોય બેંક હોય એસએસસી હોય ગૌણ સેવા પસંદગી મંડળની ક્લાસ થ્રીની જેટલી પણ એક્ઝામ આવે છે જીપીએસસી છે ક્લાસ ટેન્થ અને ટ્વેલ્થવાળા પણ વિદ્યાર્થીઓ છે તો ગમે એક્ઝામ હોય મિત્રો ઇંગ્લિશ છે એવો સબ્જેક્ટ છે કે જે કટ ઓફ બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે ઇંગ્લિશ છે એ તમારો ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય કારણ કે આપણે ગુજરાતની અંદર જે પણ પરીક્ષા આવે છે ગુજરાત ગુજરાતી માધ્યમવાળા વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપતા હોય છે તો બધાનો ઇંગ્લિશનો બેઝ છે ખરાબ હોય છે તો ઇંગ્લિશને સારી રીતે બેસ્ટ સરળ રીતથી સમજવા માટે તો ઇંગ્લિશ બાય મયુર આહિરરાવ સર એ ચેનલ છે મિત્રો એને સબસ્ક્રાઇબ કરી લો એ ચેનલની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું તો મિત્રો તમે પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જો તૈયારી કરતા હોય ગ્રુપમાં તમે તૈયારી કરતા હોય તો એ બધા સાથે પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને ઇન્ફોર્મેશન પણ મળતી રહે અને સાથે સાથે ફ્રીમાં તમે કોઈ પણ પ્રકારની ફી મિત્રો અહીંયા છે ને યુટ્યુબની અંદર તમને સારી રીતે બેસ્ટ ટ્રિક્સ સાથે ઇંગ્લિશ છે એ ભણાવવામાં આવશે શીખવાડવામાં આવશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં